नमस्कार, जय श्री कृष्ण मारा वाला गुजराती भाइयों बहनों। तमें बाळपणथी धोको एवो शब्द सांभळ्यो छे अथवा तो बधा एवुं कहेता होय के भाई धोको आव्यो धोको आव्यो, तो धोकोना नामे सौथी मोटो धोखो थई रह्यो छे आपणी साथे। सांभळजो, आपणा शास्त्रोनी अंदर, पंचांगनी अंदर, ज्योतिष शास्त्रमां क्यांय धोका एवी वात आवी ज नथी। હવે સમજો, આ ધોકો ધોકો લોકો કરે છે, બરાબર, ક્યાંથી શબ્દ આવ્યો, કઈ રીતે, કોના દ્વારા ઘુસાડવાનો આવ્યો, એમાં આપણે નથી જવું, પણ બીંગ સનાતન ધર્મ ફોલોઅર, આપણે હિન્દુ છીએ, સનાતન ધર્મ શાસ્ત્રોને ફોલો કરીએ છીએ, એટલે શાસ્ત્ર સંગત તમને ખૂબ સારી અને સાચી માહિતી આપું છું। સમજો, ધોકો બધા કહે છે પણ ધોકા જેવી વસ્તુ આવતી નથી। કઈ રીતે તમને કહું, દિવાળી પછી નવું વર્ષ આવે, દિવાળી અમાવસ્યાના દિવસે હોય। હવે અમાવસ્યા તિથિ, તિથિ ક્યારે નક્કી થાય? મારી વૈદિક સિદ્ધિ ચેનલમાં તમે જોજો કે બે એકાદશી, શ્રાવણમાં બે, ચોથ પાંચમ આવતી હોય તો કઈ રીતે તિથિ નક્કી કરવી, એની થોડી સમજણ આપી દઉં તમને। સૂર્યોદયને તિથિનો સ્પર્શ થતો હોય એ તિથિ સાચી ગણાય। આપણે બે એકાદશી આવે છે તો ઘણા નથી કહેતા, અમે પહેલા દિવસની કરીએ, અમે બીજા દિવસની કરીએ, તો એ જ પ્રકારે અમાવસ્યા બે દિવસ રહે તો બે દિવસ દિવાળીનો ભાગ કહેવાય, એને ધોકો ન કહેવાય। જો હું તમને આ વખતે એના વર્ષનું સમજાવું છું, જુઓ તમે, આ 31 તારીખ આસો વર્ષ 14 છે, બરાબર, પણ અમાસ ક્યારે બેસે છે? જો અહીંયા જો ચોખ્ખું છે, જો અમાસ 3:55 થી, એટલે 31 તારીખે સાંજે 4 વાગ્યે અમાસ બેસે છે, બરાબર। અને હવે તમે આ જુઓ, 1 તારીખ, આ સિમ્પલ કેલેન્ડરમાંથી તમે સમજી શકો છો, 1 તારીખ અમાસ દેખાડી છે। અમાસ ક્યાં સુધી છે? સાંજે 6:15 સુધી છે, એટલે હવે અમારી સામે તમે કરો કેમેરો વિડીયો। હવે તમે જુઓ, આમાં 31 ને 1 તારીખ, 1 તારીખે સાંજે 6:15 સુધી અમાસ છે, એટલે 1 તારીખે ધોકો ન કહેવાય, દિવાળી કહેવાય। તો દિવાળી બે દિવસ ઉજવો ને, દિવાળી તો ખૂબ સારો તહેવાર છે, ભલે અમાવસ્યાના દિવસે હોય, લક્ષ્મી પૂજન 31 કરો, 1 કરો, પણ નવું વર્ષ જે છે એ 2 તારીખે જ થવું જોઈએ, અને 2 તારીખે જ નવું વર્ષ આપણે મનાવવું જોઈએ। આમ ગમે ત્યારે બે વખત તિથિ ઉપરા ઉપરી આવે, બરાબર છે, એટલે અમાવસ્યા બે દિવસ આવે, એટલે વચ્ચેનો દિવસને પડતર દિવસ કે ધોકો કહેવામાં આવે છે, અને હકીકતે પડતર દિવસ કે ધોકો ન કહેવાય, એને તો બે દિવાળી ઉજવવાનો તહેવાર કહેવાય, એટલે બે દિવાળી એને ઉજવો, અને નવું વર્ષ, નવા વર્ષની એટલે પ્રતિપદા, બરાબર, પ્રતિપદા પડવો, એકમ, એકમની તિથિ સૂર્યોદયને સ્પર્શ થતી હોય, બરાબર, સૂર્યનો ઉદય થાય, ભલે હોય કે ભાણ આપણે કહીએ, સૂર્યોદય થાય એને તિથિનો સ્પર્શ થતો હોય, નવા વર્ષની તિથિ પ્રતિપદા એકમની તિથિ આપણા માટે નવું વર્ષ। એટલે ભાઈઓ બહેનો, તમારા બાળકોને પણ આ સત્ય સમજાવજો, તમે પણ સમજો, ઘરમાં જે વડીલો હોય એમને પણ સમજાવજો, અને જે તે ગામની અંદર અમાવસ્યા 31 તારીખે આમ મનાવી, અને 1 તારીખે એમ કે બેસતું વર્ષ આપણે કરી નાખવું છે એમ નહીં જોડાતા તમે, બરાબર છે, આ વર્ષ માટે 2 તારીખે નવું વર્ષ બેસતું વર્ષ છે, એટલે એ રીતે કરજો। અને વર્ષો વર્ષ આવા સાદા કેલેન્ડર દ્વારા પણ તમે જાણી સમજી શકો, પંચાંગ દ્વારા પણ, કોઈ બ્રાહ્મણ દેવતાને પૂછો, એ પણ તમને સાચી માહિતી આપશે। એટલે ધોકા નામનો ધોખો હવે આપણે દૂર કરીએ, દિવાળી બબે દિવસ ઉજવીએ, અને નવું વર્ષ જ્યારે તિથિનો સ્પર્શ સૂર્યોદય સાથે થતો હોય એને નવા વર્ષ તરીકે ઉજવીએ, અને એ મસ્ત મજાના નવા વર્ષના રામ રામ બધાની સાથે કરીએ। અસ્તુ, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય ભારત।